આજરોજ રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ સ્વાવલંબી સ્વાયશ્રી આત્મનિર્ભર મહિલા મિલન દ્વારા ટિફિન બેઠક માટે અખિલ હિન્દ મહિલા પરિષદને આમંત્રણ આપ્યું હતું, જેમાં તેઓ ચૂંટણી પ્રચાર અને મહિલા શક્તિને આગળ વધારવામાં આવી રહી છે તેવા સંવાદો કરતા દેખાઈ રહ્યા છે, જેમાં સાંસદ મોહનભાઈ કુંડરિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ સહિતના બીજેપીના વરિષ્ઠ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. ચૂંટણીના કારણે હું આપની વચ્ચે છું, પણ હું જાહેર જીવનમાં વર્ષોથી કામ કરું છું. આ પ્રકારના ગ્રુપની વચ્ચે બહેનોને મળવાનો મારો પહેલો પ્રસંગ છે. કેટલી વિવિધતા તમે આ બહેનોની અંદર ગોઠવવા માટેનો પ્રયાસ કર્યો. સાધારણ શ્રમજીવી બહેનથી માંડીને કાઉન્સેલિંગ કરવા વાળી બહેનો આપની આ ટીમમાં છે. કેટલા જુદા જુદા પ્રકલ્પો સાથે જોડાયેલી બહેનો છે અને બધાને મણકાઓને એક સૂત્ર તરીકે ભાવનાબેન પરોવીને સુંદર મજાનો બહાર કરે. મિત્રો, આપના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કેટલાક નિર્ણયો કર્યા સરકારની અંદર. આખી દેશની બહેનોની માનસિકતા બદલાવી દેવા નિર્ણયો કર્યા. પહેલા આપણે જે એવું બનાવ્યું કે ડિફેન્સમાં બહેનોનું કામ જ નહીં, એટલે એમને નિશાળમાં જ એડમિશન નહોતું મળતું. સૈનિક સ્કૂલોમાં બહેનને એડમિશન મળે જ નહીં, દીકરીને એડમિશન લેવાનું ત્યાં જવાનું જ નહીં, એ માત્ર દીકરાઓ માટે જ હતું. આપણા પ્રધાનમંત્રીશ્રીએ તમામ ડિફેન્સ સ્કૂલોના દરવાજા દેશની દીકરીઓ માટે ખોલી દીધા. હું ભાવનાબેનને કહીશ કે તમારા જેટલા વિવિધ સંપર્કો છે ને, એમાંથી હવે ડિફેન્સ માટેની દીકરીઓને મોકલવાનો પણ એક પ્રકલ્પ તમે ચલાવો છો. ખૂબ સુંદર કામ થયું છે. વધુ ન્યૂઝ અપડેટ્સ માટે જોડાયેલા રહો ઓવર રાજકોટ સાથે. વધુમાં અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. નમસ્કાર.